नमस्ते बाल मित्रों, जय स्वामीनारायण। सजानंद विद्यालय डिजिटल एजुकेशन अभ्यास श्रेणी में आप सौनु हार्दिक स्वागत है। धोरण 5 विषय गणित गम्मत चैप्टर 5 ते सरखु देखाय छे। हवे आपने आगर लेक्चर 4 आजे આગળના 3 લેક્ચરની અંદર આપણને 1/4 અને અડધો ભાગ, અડધો એટલે 1/2 ફેરવવાથી તે સરખું દેખાય છે કે નહીં, કે સપ્રમાણ છે કે નહીં એના વિશે। હવે આપણને 1/3 અને 1/6 ભાગ ફેરવવાથી ચિત્ર કેવું દેખાય છે એના વિશે આપણને અભ્યાસ કરવાનો છે આજે। આપણને હવે આપણને એક અહીંયા ચિત્ર દેખાય છે, અહીંયા પણ छठो भाग એટલે ષટ્કોણ, છ બાજુઓ જો 1 2 3 4 5 6 7, હવે કોઈ પણ અહીંયાથી આ બાજુ અહીંયા આવશે, આ બાજુ અહીંયા આવશે, તો કોઈ આકારમાં ફેરફાર થતો નથી, એવું ને એવું ચિત્ર જોઈ શકાય છે। એ જ પ્રમાણે આ જેવો આકાર એ જ અહીંયા છે, એના જેવો સ્ટાર, સ્ટારના ખૂણા ગણવાના, જો 6 ખૂણા છે, હા 6 ખૂણા હોય ને એને 1/6 ફેરવો, 1/6 એટલે આ ખૂણો અહીંયા આવશે એટલે 1/6 ફર્યો કહેવાય, આ ખૂણો અહીં આવશે એટલે 1/6 ભાગ ફર્યો કહેવાય, એટલે એ આ ચિત્ર એવું ને એવું જોઈ શકાય છે। એ જ પ્રમાણે આપણને એક આ ત્રીજું ચિત્ર, ચિત્રની અંદર જોઈ લેવાનું જે પાંખિયા હોય, ખૂણા હોય, એના કેટલા હશે, તો અહીંયા પણ જો 1 2 3 4 5 ને 6, તો આપણને આ 6 ખૂણાઓ આપેલા છે બરાબર, એટલે 6 ખૂણા એટલે એને ષષ્ઠો ભાગ, છઠ્ઠો ભાગ કે 1/3 ફેરવવાથી એવો ને એવો જોઈ શકાય છે। હવે આપણને મહાવરો કરીએ એના નીચેનો, કે નીચેના આકારો જુઓ અને 1/3 અને 1/6 ભાગ ફેરવતા બરાબર કેવો દેખાય છે તે અહીંયા તમારે દોરવાના, આ ચોપડીની અંદર તમારી જાતે જ દોરવાના છે। આના માટે હું પીડીએફ મોકલીશ, એ પીડીએફમાંથી જોઈ તમારે ચોપડીમાં દોરવાના અને નોટની અંદર પણ દોરવાના છે, જેથી કરીને દોરવામાં પ્રેક્ટિસ થાય। હવે આપણને 1/3 ફેરવાનો, 1/6 ફેરવવાનો છે બરાબર, તો બાકીના જે બધા આકારો છે એ આ બધા આકારો જો પહેલાં જોઈ લેવાના, ખૂણા કેટલા છે 1 2 3 4 5 6, અહીંયા પણ 6 ફૂલ છે, અહીંયા પણ 6 ત્રિકોણ છે બરોબર, તો આપણને આની અંદર 1 2 અને 3 ભાગ છે, 3 ભાગ હોય કે 6 ખૂણા હોય કે 6 ફૂલ હોય, 6 ત્રિકોણ હોય, તો એને 1/3 ફેરવવાથી એવા ને એવા જ આકાર, તો અહીંયા બધા ચિત્રો કેવા દોરવાના, અહીંયા છે એવા ને એવા જ સામે દોરી દેવાના, કોઈ આકારમાં ફેરફાર કરવાનો નથી, આ બધા જ ચિત્રો એવા ને એવા જોઈને અહીંયા દોરી દેવાના છે બરાબર। હવે 1/6 ફેરવવાથી કેવો દેખાશે, તો આ 6 છે, આ 6 ને આ 6, તો એવા ને એવા જ જોઈ શકાશે 3 3 ની અંદર, તો 1/6 પણ એવા ને એવા જ ચિત્રો દોરવાના, એટલે બધા જે છે એ જ પ્રમાણે સરખા સામે ચિત્ર દોરવાના છે, ફક્ત છેલ્લું ચિત્ર એને 1/3 ફેરવતા એવો ને એવો જોઈ શકાય, પણ 1/6 ફેરવો ત્યારે એવો ને એવો જોઈ શકાતો નથી, કે નીચેના બે વર્તુળે ઉપર જતું રહે અને નીચે ઉપરનું વર્તુળ નીચે આવે એનો આકાર ઉલટો થઈ જાય, 1/6 એટલે એનો આકાર કેવો થઈ જાય, સૌ ઉલટો દેખાય છે, એટલે બાકીના મેં નથી દોર્યા બરાબર, પણ તમને ખબર જ છે કે અહીંયા જે ચિત્ર એવા ને એવા જ સામે દોરવાના છે બરાબર, તે જે નથી દોરેલા તો સામે જે ચિત્ર એવું ને એવું જ તમારે દોરવાનું, ફક્ત એક આકાર બદલાય મેં અહીંયા દોરેલો છે, તમારે આ ચોપડીની અંદર તમારી જાતે ચિત્ર દોરવાના છે। જો નીચેના આકારો જુઓ, આ આકૃતિઓમાંથી કોને 1/3 ફેરવવાથી પહેલાં જેવી દેખાશે તેમની નિશાની ટીકથી કરો। હવે અહીંયા જે જે ચિત્રો આપેલા છે એ 1/3 ભાગ ફેરવવાથી એવો ને એવો જોઈ શકાય, તો ટીક કરવાનું, 1/3 ફેરવવાથી પહેલાં જેવી દેખાશે નહીં, તો તેની સામે શું કરવાનું, ચોકડીની નિશાની કરવાની છે। હવે આપણને જોવા આને 1/3 ફેરવીશ, જો બધાના રંગ એક સરખા હોત, એક જ કલર પૂરેલા હોત, તો એવો ને એવો આકાર જોઈ શકાય, પણ અહીંયા ત્રણેય વર્તુળની અંદર રંગ અલગ અલગ છે, તો 1/3 ફેરવીશું તો બ્લુ રંગ અહીંયા થશે, રેડ અહીંયા હશે અને પીરો અહીંયા હશે, તો આવું આવું જોઈ શકાશે ના, એટલે ચોકડી મારી દીધી। હવે આપણને અહીંયા 6 આપ્યા છે આકારો, પણ 6 ની અંદર એક આકારનો રંગ અલગ છે, તો આને 1/3 ફેરવીશું ત્યારે આ આકાર અહીંયા આવી જશે, તો એને એવું જોઈ શકાશે ના, તો ચોકડી, જો બધાના રંગ એક સરખા હોત તો હા, તો ટીક આવત બરાબર।
હવે એ જ પ્રમાણે આ આકાર જો અહીંયા ગણવાના 1 2 3 4 ને 5 બરાબર 1 2 3 4 5 પણ અહીંયા પંચકોણ છે જો બરોબર હવે આને ત્રણ બાજુ ફેરવતા એક તૃતીયાંશ ફેરવતા એવો ને એવો આકાર જોઈ શકાશે નહીં બરોબર હવે આ વર્તુળ વર્તુળના તો તમે ગમે તેમ ફેરવો એવો ને એવો આકાર જોઈ શકાય છે તો ત્યાં શું કર્યું આપણે ટીક કર્યું બરોબર હવે આ ત્રિકોણ છે એક તૃતીયાંશ એટલે ત્રણ બાજુ તો 1 2 ને 3 અને ત્રણેય બાજુના કલર પણ સરખા છે એટલે એવો ને એવો આકાર જોઈ શકાય એટલે ટીક કર્યું અહીંયા પણ આ ત્રિકોણ છે ત્રિકોણની ત્રણેય બાજુ સરખી જ છે બરોબર એટલે એ પણ આકાર એવો ને એવો જોઈ શકાય છે આની અંદર ડિઝાઇન તો 1 2 3 એ જ પ્રમાણે 1 2 3 બધા 3 3 ને એક સરખા જ રંગ પૂરેલ જે ડિઝાઇન આપી એમાં એક સરખો જ રંગ છે તો આને પણ એક તૃતીયાંશ ફેરવતા એવો ને એવો આકાર જોઈ શકાય છે સી પ્રયત્ન કરો નીચેના આપેલા આકારોને એવી રીતે બદલો કે એક તૃતીયાંશ ફેરવવાથી તે પહેલા જેવો દેખાય આની અંદર સુધારા કરવાના છે આપણે કે શું સુધારો કરીએ અને એક તૃતીયાંશ ફેરવવાથી એવો ને એવો આકાર જોઈ શકાય હવે પહેલું ચિત્ર છે બરોબર પહેલા ચિત્રની અંદર તમને બાકીના બરોબર પણ અંદર એક ટપકું બ્લુ કલરનું આપ્યું છે બરોબર તો તમારે અહીંયા આપ્યું તો એવા બે ટપકા અહીંયા બ્લુ કરી દઈએ પછી એક તૃતીયાંશ ભાગ ફેરવીએ તો એવો ને એવો જોઈ શકાય છે ખ્યાલ આવી ગયો હવે આની અંદર કે અહીંયા બરોબર એક તૃતીયાંશ જ ફેરવવાનો છે આ પણ આપણને એક તૃતીયાંશ ફેરવવાથી એવો ને એવો આકાર જોઈ શકાય છે અથવા શું કારણ બધા વર્તુળને એક સરખા એક જ કલરના વર્તુળમાં રંગ પૂરી દેવાના એટલે એને એક તૃતીયાંશ ફેરવવાથી એવો ને એવો આકાર જોઈ શકાય છે જુદા જુદા રંગના ટપકા આપેલા છે વર્તુળની અંદર બધા વર્તુળમાં એક સરખો રંગ પૂરી દેવાનો પછી આની અંદર શું કરીશું આની અંદર પણ બરોબર બરોબર આની અંદર પણ શું કરીશું જે આ બે બ્લુ રંગના છે એને પણ શીકની રંગના કલરથી પૂરી દઈએ તો એને પણ એક તૃતીયાંશ ફેરવવાથી એવો ને એવો આકાર જોઈ શકાય છે હવે આને શું કરીશું તો બંને ત્રિકોણના કલર એક સરખા કરી દેવાના બંને ત્રિકોણના કલર એ અલગ અલગ છે ભલે વચ્ચે વર્તુળનો બ્લેક રહે પણ બંને ત્રિકોણના નીચેનું ઉપર બંને ત્રિકોણને એક સરખો રંગ પૂરવાથી તો એક તૃતીયાંશ ફેરવવાથી એવો ને એવો આકાર જોઈ શકાય છે આની અંદર શું કરવાનું આ પિંક કલરનું જે નાનું વર્તુળ આપ્યું છે ત્યાં બ્લુ કલરનો રંગ કરી દેવાનો કાઢી દેવાનો બરોબર તો આને પણ એક તૃતીયાંશ ફેરવવાથી એવો ને એવો આકાર જોઈ શકાય છે કેટલાક એવા આકારો દોરો કે જેને એક તૃતીયાંશ ફેરવવાથી પહેલાં જેવો દેખાય એવો આકાર આપણને આગળનામાં આવી ગયો તો આવો આકાર આ દોરીએ તો એને એક તૃતીયાંશ ફેરવવાથી એવો ને એવો આકાર જોઈ શકાય છે એવો એ કેટલાક એવો આકાર દોરો કે જેને એક સરસમાં આવશે એક તૃતીયાંશ એક સરસમાં આવશે ફેરવવાથી તો બંનેની અંદર એક સરખો જવાબ દોરી શકાય છે કે આપણને આ આકાર કે છ પાંદડીઓ અંદર આપેલી છે એને બરોબર કે એક તૃતીયાંશ કે એક સષ્ટમાંશ ફેરવવાથી એવો ને એવો આકાર જોઈ શકાય છે ચલો હવે અહીંયા પ્રશ્ન એક સંતોષ અને રાધાએ દોરેલી લીટી સપ્રમાણ જે એની અંદર તૂટક રેખાઓ દોરેલી દેખાય છે ને એ તૂટક રેખા સપ્રમાણમાં હોય તો ટીક કરણ સપ્રમાણ એટલે કે ચિત્રના સરખા ભાગ થતા હોય તો સપ્રમાણ કહેવાય ચિત્રના બે સરખા ભાગ થતા ન બંને ભાગ અલગ અલગ આકારના થતા હોય તો તેને સપ્રમાણ કહેવાશે નહીં તો સપ્રમાણ હોય તો ટીક કરવાનું જો ન હોય તો શું કરવાનું છે ચોકડી કરવાની છે હવે અહીંયા ચિત્ર આપ્યું છે એમાં અહીંયા જ બરોબર સીધી તૂટક રેખા અહીંયા આપેલી છે તો બંને બાજુ સરખા ભાગ થયા હા તો ટીક કર્યું આ પતંગ પતંગને જો આ અહીંયા તૂટક રેખા તો ના આવે પણ ઊભી તૂટક રેખા દોરી છે એટલે આ શું આવશે હા સપ્રમાણ ચિત્ર છે આ બેટ બેટની અંદર ઊભી લીટી દોરી છે એટલે આ જો આડી દોરી હોત તો ના બરણી બરણીની અંદર આવી જાય તો અહીંયા જેવો આકાર એવો આકાર સામે દેખાય છે ના તો એટલે ચોકડી આ તમારા બંને હાથમાં વચ્ચોવચ્ચ તો હા બરોબર હવે અહીંયા આપણને તૂટક રેખા ઊભી જ દોરેલી છે તો બંને સરખા છે હા ના બરોબર અહીંયા જે બ્લેક કલર ઘાટો છે વર્તુળની અંદર અહીંયા કલર નથી પૂરે એટલે સરખા ભાગ થતા નથી અહીંયા બે હાથ હતા અહીંયા એક હાથ એક હાથના વચ્ચે તૂટક રેખા તો અહીંયા આંગળીઓ છે અહીંયા દેખાય છે ના તો ચોકડી બરોબર હવે આકાર આકારની અંદર તૂટક રેખા અહીંયા ઊભી દોરી છે આના આમ ઊભી દોરી હોય વચ્ચે આડી કે ખૂણા તો હા જ આવશે બરોબર આના સરખા ભાગ થાય છે
હવે પ્રશ્ન આયા કેરી કેરીની અંદર પણ સરખા ભાગ થતા નથી હવે આની અંદર સરખા ભાગ થાય છે હા સરખા ભાગ થાય છે ત્રિકોણની અંદર અહીંયા આપે જો ઊભું આપ્યું હોત તો હા આવત પણ આડી આપી છે એટલે ના હવે પ્રશ્ન 2 પ્રશ્ન 2 ની અંદર તમને અહીં એક ત્રિકોણ દોરેલો છે ત્રિકોણની અંદર અહીંયા ત્રિકોણ આકૃતિને અડધી ફેરવતા તે કેવી દેખાશે સાચા વિકલ્પ ઉપર એ બી એ બી વિકલ્પો આપેલા તો આપણે એક ચતુર્થાંશ ફેરવવાનો છે સોરી અડધો ભાગ ફેરવવાનો તો જ્યાં ત્રિકોણ હશે ત્યાંથી એની સામે પણ આ ત્રિકોણ અહીંયાથી આમ ફરે તો આ બાજુ ખૂણો આવે નીચે આવે તો આ ઉપરનો ખૂણો ક્યાં આવશે નીચે આવે એટલે આ આવશે પણ અહીંયા પણ નીચે બધા પણ ખૂણો ઉપર બતાવી શકો આવો એક અડધો ભાગ ફેરવવાથી બરોબર ત્રિકોણ આ ઉપરનો અણીવારો ભાગ ક્યાંય જાય નીચે આવી જાય તો આ જવાબ સાચો છે હવે આની અંદર બ્લેક અને વ્હાઈટ અંદર નાના વર્તુળને જોવાનું છે તો બ્લેક ને વ્હાઈટ તો જ્યારે અડધો ભાગ ફરે એટલે ડાબું હોય જમણું ને જમણું હોય તે ડાબી બાજુ આવે છે તો અહીંયા બરોબર તો આ નીચે આવશે તો આ નીચે છે તો ઉપર જશે ને ઉપર હોય નીચે આવશે તો આ નહીં આવે આ જમશે એમને એમ જ અહીંયા બતાવશે તો શું આવશે બી આ ચલો એના પછીનો અડધો આકાર ફેરવાય એવો ને એવો જ દેખાય આ એવો ને એવો બરોબર એને અડધો આકાર ફેરવવાથી તો આ નીચે આવશે તો આ બાજુ વરેલું છે અને આ ઉપર જશે તો એમ નહીં આવશે બરોબર હવે અહીંયા અડધો ભાગ ફેરવવાનો છે અડધો જ ભાગ તો જ્યાં બ્લેક છે ત્યાં રાખોડી રંગ ને રાખોડી રંગ છે ત્યાં બ્લેક થઈ જશે તો આમાં કેવું ચિત્ર દેખાય છે આ ચિત્ર તો બરોબર એ આ રહ્યું આવું નહીં આવે આ એક ચતુર્થાંશમાં આવે અડધો ભાગ ફરે તો આ રહ્યો અહીં આવે ને આ અહીંયા આવે એટલું યાદ રાખવાનું છે આપણે બરોબર પ્રશ્ન 3 આકૃતિમાં એક દ્વિતીયાંશ અને એક ચતુર્થાંશ ફર્યા પછી તે કેવી દેખાય અહીંયા ચિત્ર દોરેલા તો એમાં આપણને લખવાનું કે આ જો આ સવાલ છે અહીંયા ત્રિકોણ છે તો આપણને આ બાજુ નથી આપણને આ દાખલાની અંદર આપણે ઘડિયાળની દિશાનું નથી ઘડિયાળની વિરુદ્ધ દિશાની બાજુ ફર્યું તો અહીંયાથી અહીંયા આવે એટલે એક ચતુર્થાંશ કહી શકાય ઉપરથી નીચે આવે એટલે એક દ્વિતીયાંશ કહી શકાય બરાબર હવે આપણને આ ચિત્ર છે તો આ બ્લેક ભાગ છે અહીંયા આવી ગયો એટલે એક ચતુર્થાંશ અને આવું ને એવું દેખાય બરાબર બ્લેક ભાગ અહીંયા છે એવો જ નીચે આવી ગયો તો એને એક દ્વિતીયાંશ કહે છે જો અહીંયા આકાર બ્લેક ભાગ અહીંયા એવો અહીંયા બાજુમાં આવી ગયો એટલે એક ચતુર્થાંશ જેવો એવું ને એવું ચિત્ર હતો એક દ્વિતીયાંશ અડધું ફરે તો એવો ને એવો આકાર દેખાય આમાં પણ આ ઊભું સાડું થઈ ગયું એટલે એક ચતુર્થાંશ ને ઊભું હોય તો એક દ્વિતીયાંશ હવે પ્રશ્ન 4 એક તૃતીયાંશ ને એક ષષ્ઠમાંશ કયા આકારોમાં આવશે તો જે ડિઝાઇનની અંદર 3 ભાગ હોય તો એક તૃતીયાંશ અને 6 ભાગ હોય ત્યાં એક ષષ્ઠમાંશ અહીંયા 1, 2 અને 3 તો કેટલા લખવાના એક તૃતીયાંશ અહીંયા પણ 1, 2 અને 3 તો એક તૃતીયાંશ અહીંયા કેટલા ડિઝાઇનની અંદર ભાગ આપેલા 6 તો એક ષષ્ઠમાંશ 3 તો એક તૃતીયાંશ અહીંયા ખૂણા ગણી લેવાના બરાબર કે ખૂણા તો 1, 2, 3, 4, 5, 6 તો એક ષષ્ઠમાંશ અહીંયા બાજુઓ ગણી લેવાની 6 બાજુ એટલે એક ષષ્ઠમાંશ અહીંયા ત્રિકોણ ગણી લેવાના આજુબાજુના બરાબર ને આ ત્રિકોણ છે ત્રિકોણની 3 બાજુ એટલે એક તૃતીયાંશ હવે પ્રશ્ન 5 કઈ લીટી સપ્રમાણ છે હા કે ના આ સરખા સપ્રમાણ ચિત્રની અંદર ભાગ પાડેલા છે જો સરખા ભાગ થતા હોય તો હા લખવાનું સરખા ભાગ થતા ન હોય તો ના આપણે ટીક કરો કે ચોકડી કરો એનું એ જ હા નામાં પણ અહીંયા ચિત્ર દોર્યું હોય સરખા ભાગ તો આ બાજુ માણસનું મોટું ચિત્ર ને અહીંયા નાનું છે સરખા ભાગ કહેવાય ના તો અહીંયા જવાબમાં લખ્યો ના અહીંયા મનુષ્યનું ચિત્ર વચ્ચોવચ ભાગ પાડેલા સરખા છે બંને તો હા આમાં પણ શું આવશે સરખા ભાગ પડેલા છે તો હા 4 નંબરમાં મિસાઇલમાં સરખા ભાગ પડેલા છે તૂટક રેખા જે દોરી ના તો ના અહીંયા નાનું ને મોટું વર્તુળ સરખા ભાગ પડેલા છે હા પછી આ ચિત્રમાં તો હા બરોબર આજનું ગૃહ કાર્ય પીડીએફ ફાઇલનું લખાણ ગણિતની નોટમાં લખવું આકૃતિઓ પેન્સિલથી દોરવી જય સ્વામિનારાયણ